શાંતિ 12/8/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાગો, હવે પાછું ઘરે જવાનું છે, એટલે બાપને યાદ કરવાની અને પોતાના ચરિત્રને સુધારવાની મહેનત કરો. પ્રશ્ન છે, અજ્ઞાન નિંદ્રામાં સુડાવવાની વાત કઈ છે, એનાથી નુકસાન શું થયું છે? ઉત્તર છે, કલ્પની આયુ લાખો વર્ષ કહેવી આજ અજ્ઞાનની નિંદ્રામાં સુડાવવાની વાત છે. એનાથી જ્ઞાન નેત્રહીન થઈ ગયા છે, ઘરને ખૂબ દૂર સમજે છે, બુદ્ધિમાં છે હજી તો લાખો વર્ષ અહીં જ સુખ દુઃખનો પાર્ટ ભજવવાનો છે, એટલે પાવન બનવાની મહેનત નથી કરતા. તમે બાળકો જાણો છો, હવે ઘર ખૂબ નજીક છે, હવે આપણે મહેનત કરીને કર્માતીત બનવાનું છે. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકોને હવે બાપે ઘર યાદ કરાવ્યું છે, ભલે ભક્તિ માર્ગમાં પણ ઘરને યાદ કરે છે, પરંતુ ત્યાં જવાનું ક્યારે છે, કેવી રીતે જવાનું છે તે કંઈ પણ નથી જાણતા. કલ્પની આયુ લાખો વર્ષ કહી દેવાના કારણે ઘર પણ ભૂલી ગયા છે. સમજે છે લાખો વર્ષ અહીં જ પાર્ટ ભજવે છે તો ઘર ભૂલી જાય છે. હવે બાપ યાદ કરાવે છે, બાકો ઘર તો ખૂબ નજીક છે, હવે જઈશું પોતાના ઘરે. હું તો આ બાળકોના બોલાવા પર આવ્યો છું, ચાલશો? કેટલી સહજ વાત છે. ભક્તિ માર્ગમાં તો ખબર જ નથી પડતી કે ક્યારે મુક્તિધામમાં જઈશું. મુક્તિને જ ઘર કહેવાય છે. લાખો વર્ષ કહી દેવાના કારણે બધા ભૂલી જાય છે, બાપને પણ તો ઘરને પણ ભૂલી જાય છે. લાખો વર્ષ કહેવાથી ખૂબ ફરક પડી જાય છે. અજ્ઞાન નિંદ્રામાં જાણે સૂઈ જાય છે, કોઈને પણ સમજમાં નથી આવતું. ભક્તિ માર્ગમાં ઘર કેટલું દૂર બતાવે છે. બાપ કહે છે, વાહ, મુક્તિધામમાં તો હવે જવાનું છે. એવું થોડી છે કે તમે કોઈ લાખો વર્ષ ભક્તિ કરો છો. તમને ખબર પણ નથી કે ભક્તિ ક્યારથી શરૂ થઈ છે. લાખો વર્ષનો હિસાબ તો કરવાની જરૂર જ નથી. બાપને અને ઘરને ભૂલી જાય છે, આ પણ ડ્રામામાં નોંધ છે. પરંતુ નાહેક એટલા દૂર કરી દીધા છે. હવે બાપ કહે છે, બાકો ઘર તો બિલકુલ નજીક છે, હમણાં હું આવ્યો છું તમને ઘર લઈ જવા માટે. ઘરે જવાનું છે, પરંતુ પવિત્ર તો જરૂર બનવાનું છે. ગંગા સ્નાન વગેરે તો તમે કરતા આવ્યા છો, પરંતુ પવિત્ર બન્યા નથી. જો પવિત્ર બનત તો ઘરે ચાલ્યા જત, પરંતુ ઘરની પણ ખબર નથી તો પવિત્રતાની પણ ખબર નથી. અડધા કલ્પથી ભક્તિ કરી છે તો ભક્તિને છોડતા જ નથી. હવે બાપ કહે છે, ભક્તિ પૂરી થાય છે, ભક્તિમાં તો અપ્રમપાર દુઃખ રહે છે. એવું નથી કે આપ બાકોએ લાખો વર્ષ દુઃખ જોયું છે, લાખો વર્ષની તો વાત જ નથી. સાચા સાચા દુઃખ તો તમે કળિયુગમાં જ ભોગવ્યા, જ્યારે વધારે વિકારોમાં ગંદા બન્યા છો. પહેલા જ્યારે રજોમાં હતા તો થોડી સમજ હતી, હવે તો બિલકુલ બેસમજ થઈ ગયા છો. હવે બાળકોને કહે છે, સુખધામ જવું છે તો પાવન બનો. જન્મ જન્માંતરના જે પાપ માથા પર છે એને યાદથી ઉતારો, યાદથી ખૂબ ખુશી રહેશે.
જે બાપ તમને અડધો કલ્પ સુખધામમાં લઈ જાય છે એમને યાદ કરવાના છે. બાપ કહે છે તમારે એવા બનવું છે, લક્ષ્મીનારાયણ જેવા બનવું છે, તો એક તો પવિત્ર બનો અને ચરિત્ર સુધારો. વિકારોને ભૂત કહેવાય છે, ભૂત. લોભનું પણ ભૂત ઓછું નથી, આ ભૂત ખૂબ અશુદ્ધ છે, મનુષ્યને એકદમ ગંદા બનાવી દે છે. લોભ પણ ખૂબ પાપ કરાવે છે. પાંચ વિકાર ખૂબ મોટા ભૂત છે, આ બધાને છોડવાના છે. લોભને છોડવો પણ એટલું મુશ્કેલ છે જેટલું કામને છોડવું મુશ્કેલ છે. મોહને છોડવાનું પણ એટલું જ મુશ્કેલ થઈ જાય છે જેટલું કામને છોડવાનું. છોડતા જ નથી, આખું આયુષ્ય બાપ સમજાવતા રહે છે, તો પણ મોહની રગ જોડાયેલી રહે છે. ક્રોધ પણ મુશ્કેલ છૂટે છે, કહે છે બાકો પર ક્રોધ આવે છે. નામ તો ક્રોધનું લે છે ને, કોઈ પણ ભૂત ન આવે એના પર વિજય મેળવવાની છે. બાપ કહે છે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે પુરુષાર્થ કરતા રહો. બાપ કેટલા વર્ષ રહેશે? બાપ આટલા વર્ષોથી બેસી સમજાવે છે, સારો જ સમય આપે છે. સૃષ્ટિ ચક્રને જાણવું તો ખૂબ સહજ છે, સાત દિવસમાં બધું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે. બાકી જન્મ જન્માંતરના પાપ કપાવવામાં વાર લાગે છે, આ જ મુશ્કેલ છે. એના માટે બાબા સમય આપે છે. માયાનો વિરોધ ખૂબ થાય છે, એકદમ ભૂલાવી દે છે. અહીં બેસે છે તો બધો સમય યાદમાં થોડી બેસે છે, બધી બાજુ બુદ્ધિ ચાલી જાય છે. એટલે સમય આપવાનો છે, મહેનત કરી કર્માતીત અવસ્થા મેળવવાની છે. ભણતર તો ખૂબ સહજ છે, સેન્સિબલ બાળક હોય તો સાત દિવસમાં બધું જ્ઞાન સમજી લે કે આ 84નું ચક્ર કેવી રીતે ફરે છે. બાકી પવિત્ર બનવામાં મહેનત છે, આના પર કેટલા હંગામા થાય છે. સમજે છે, વાત તો સાચી છે. અમે ગ્લાની કરતા હતા કે આ બ્રહ્મા કુમારીઓ ભાઈ બહેન બનાવે છે, પરંતુ વાત તો બરોબર સાચી છે. જ્યાં સુધી અમે પ્રજાપિતા બ્રહ્માના બાકો નથી બન્યા ત્યાં સુધી પવિત્ર કેવી રીતે રહીશું? ક્રિમિનલ આંખોથી સિવિલ આંખો, વિકારી દ્રષ્ટિથી નિર્વિકારી દ્રષ્ટિ કેવી રીતે બની શકે છે? આ યુક્તિ ખૂબ સારી છે. આપણે બ્રહ્મા કુમાર કુમારીઓ છીએ તો ભાઈ બહેન થઈ ગયા, તેમાં ખૂબ મદદ મળે છે સિવિલ આંખો બનાવવામાં. બ્રહ્માનું કર્તવ્ય પણ છે ને, બ્રહ્મા દ્વારા દેવી દેવતા ધર્મની સ્થાપના અથવા મનુષ્યને દેવતા બનાવવા. બાપ આવે છે પુરુષોત્તમ સંગમ યુગ પર, તો સમજાવવાની કેટલી મહેનત કરવી પડે છે. બાપનો પરિચય આપવા માટે જ સેન્ટર્સ ખોલાય છે. બેહદના બાપ પાસેથી બેહદનો વારસો લેવાનો છે. ભગવાન તો છે જ નિરાકાર, શ્રી કૃષ્ણ તો દેહધારી છે, એમને ભગવાન કહી ન શકાય. કહે પણ છે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે, પરંતુ ભગવાનનો પરિચય નથી. કેટલું તમે સમજાવો છો તો પણ સમજતા નથી. દેહધારી તો પુનર્જન્મમાં આવે છે જરૂર, હવે એમની પાસેથી વારસો મળી ન શકે. આ વારસો મેળવવા માટે તમે બાકો પુરુષાર્થ કરી રહ્યા છો.
એ બાપને મળવા માટે તમે કેટલા ભટકતા હતા? પહેલા તો ફક્ત એક શિવની પૂજા કરતા હતા, બીજી કોઈ તરફ જતા નહોતા, તે હતી અવ્યભિચારી ભક્તિ. બીજાઓના મંદિર વગેરે એટલા નહોતા. હમણાં તો અનેક ચિત્ર છે, મંદિર વગેરે બનાવે છે. ભક્તિ માર્ગમાં તમારે કેટલી મહેનત કરવી પડે છે તમે જાણો છો. શાસ્ત્રોમાં કોઈ ગતિ સદગતિનો રસ્તો નથી, તે તો એક બાપ જ બતાવે છે. ભક્તિ માર્ગમાં કેટલા મંદિર બનાવતા રહે છે. હકીકતમાં મંદિર ફક્ત હોય છે દેવી દેવતાઓના, બીજા કોઈ મનુષ્યના મંદિર બનતા નથી. કારણ કે મનુષ્ય તો છે પતિત, પતિત મનુષ્ય પાવન દેવતાઓની પૂજા કરે છે. ભલે છે તે પણ મનુષ્ય, પરંતુ એમનામાં દેવી ગુણ છે. જેમનામાં દેવી ગુણ નથી એમની પૂજા કરે છે. તમે પોતે જ પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા છો. મનુષ્યની ભક્તિ કરવી, આ પાંચ તત્વોની ભક્તિ કરવી છે. શરીર તો પાંચ તત્વોનું બનેલું છે. હવે બાળકોએ મુક્તિ ધામમાં જવાનું છે, એના માટે આટલી ભક્તિ કરી છે. હવે તમને મારી સાથે લઈ જાઉં છું, તમે સતયુગમાં ચાલ્યા જશો. બાપ આવ્યા છે પતિત દુનિયાથી પાવન દુનિયામાં લઈ જવા. પાવન દુનિયા છે જ બે, મુક્તિ અને જીવન મુક્તિ. બાપ કહે છે, મીઠા બાકો, હું કલ્પ કલ્પ સંગમ યુગ પર આવું છું. તમે ભક્તિ માર્ગમાં કેટલા દુઃખ ઉઠાવો છો. ગીત પણ છે ને, ચારો તરફ લગાએ ફેરે ફિર ભી હરદમ દૂર રહે. ચારે તરફ ફેરા લગાવ્યા પણ ભગવાનથી દૂર રહ્યા. દૂર રહ્યા કોનાથી? ઓ બાપથી. બાપને શોધવા માટે જન્મ બાય જન્મ ફેરા લગાવ્યા, પરંતુ તો પણ બાપથી દૂર રહ્યા. એટલે બોલાવે છે, હે પતિત પાવન, આવો, આવીને પાવન બનાવો. બાપ સિવાય બીજા કોઈ બનાવી ન શકે. તો આ ખેલ જ 5000 વર્ષનો છે. જામાનુસાર દરેક પુરુષાર્થ કરે છે. જે પ્રકારે કલ્પ પહેલા કર્યો છે, જે અનુસાર જ રાજધાનીની સ્થાપના થઈ રહી છે. બધા એક જેવું તો નહીં ભણે. આ પાઠશાળા છે ને, રાજયોગનું ભણતર છે. જે દેવી દેવતા ધર્મના હશે તે નીકળી આવશે. મૂળ વતનમાં પણ જે સંખ્યા છે તે એક્યુરેટ હશે, ઓછી વધારે નથી. નાટકમાં એક્ટર્સનો અંદાજ બિલકુલ પૂરો છે, પરંતુ સમજી નથી શકતા. જેટલા પણ છે એટલા એક્યુરેટ છે, તો પણ તે આવીને પાર્ટ ભજવશે. પછી તમે આવો છો નવી દુનિયામાં, બાકી બધા ત્યાં ચાલ્યા જશે. હમણાં કોઈ ગણતરી કરે તો કરી શકે છે. હમણાં બાપ તમને ખૂબ ગુહ્ય ગુહ્ય પોઈન્ટ્સ બતાવે છે. શરૂઆતની અને હમણાંની સમજણમાં કેટલો ફરક છે. ભણતરમાં સમય લાગે છે, પટથી કોઈ આઈસીએસ નહીં બની જશે. નંબરવાર ભણતર હોય છે. બાપ કેટલું સહજ કરીને સમજાવે છે, જે મનુષ્યોની બુદ્ધિમાં સહજ બેસી શકે. દિવસે દિવસે નવા નવા પોઈન્ટ્સ સમજાવતા રહે છે. હવે બાપ કહે છે, મુજ પતિત પાવન બાપને બોલાવ્યો છે, હું આવ્યો છું, તો તમે પાવન બનો ને. પોતાને આત્મા સમજી મામે કમ યાદ કરો, તો તમે સતો પ્રધાન બની જશો. પછી અહીં આવવું પડશે પાઠ ભજવવા.
બાપ કહે છે આત્મા પતિત બન્યો છે એટલે પતિત પાવન બાપને યાદ કરે છે પાવન બનવા માટે. એટલો વંડર છે, આટલો નાનો આત્મા કેટલો પાર્ટ ભજવે છે. આને કુદરત કહેવાય છે. એને જોવાતો નથી, એ દેખાતો નથી. કોઈ કહે છે અમે પરમાત્માનો સાક્ષાત્કાર કરીએ, બાપ કહે છે આટલા નાના બિંદુનો તમે સાક્ષાત્કાર શું કરશો? હું જાણવા લાયક છું, બાકી જોઉં તો મુશ્કેલ છે. બાબાને જોઈ નથી શકતા. આત્માને આ બધી કર્મેન્દ્રિયો મળેલી છે પાર્ટ ભજવવા માટે. કેટલો પાર્ટ ભજવે છે આ વંડર છે. ક્યારે પણ આત્મા ઘસાતો નથી. આ છે અવિનાશી ડ્રામા. આ અવિનાશી પૂર્વ નિર્ધારિત છે. ક્યારે બન્યો આ પૂછી ન શકાય. આને અનાદિ કહેવાય છે. મનુષ્યોને પૂછો, રાવણને ક્યારથી બાળતા આવ્યા છો, શાસ્ત્ર ક્યારથી ભણતા આવ્યા છો, તો કહી દે છે અનાદિ છે, ખબર નથી, મૂંઝાયેલા છે ને. બાપ સમજાવે છે, હુબહુ જેવી રીતે બાળકોને ભણાવે છે. તમે જાણો છો આપણે બિલકુલ બેસમજ હતા, પછી બેહદની સમજ આવી ગઈ છે. તે હોય છે હદનું ભણતર, આ છે બેહદનું. અડધો કલ્પ છે દિવસ, અડધો કલ્પ છે રાત. 21 જન્મ તમને રીંચક પણ દુઃખ નથી મળતું. કહે છે ને શલ તમારો વાળ પણ વાંકો ના થાય. કોઈ દુઃખ આપી ન શકે. નામ જ છે સુખધામ. અહીં તો સુખ નથી, મૂળ વાત છે પવિત્રતાની. કેરેક્ટર સારા જોઈએ ને. બાળકોને દરેક વાત ક્લિયર સમજાવાય છે. નુકસાન અને ફાયદા હોય છે ને. હવે તો બાપ કહે છે ફાયદાની વાત જ છૂટી, હવે તો નુકસાન જ નુકસાન થવાનું છે. વિનાશનો સમય આવી રહ્યો છે. એ સમયે જોજો શું શું થાય છે. વરસાદ નથી થતો તો અનાજ કેટલું મોંઘું થઈ જાય છે. ભલે કેટલું પણ કહે કે 3 વર્ષ પછી ખૂબ અનાજ થશે, તો પણ અનાજ બહારથી મંગાવતા રહે છે. એવો સમય આવશે જે એક દાણો પણ મળી નહીં શકે. એટલી આપદાઓ આવવાની છે. એને ઈશ્વરી આપદાઓ કહેવાય છે. વરસાદ નથી પડતો તો દુકાળ જરૂર પડશે. બધા તત્વ વગેરે બગાડવાના છે. ઘણી જગ્યાએ તો વરસાદ નુકસાન કરી દે છે. આપ બાળકો જાણો છો બાપ આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યા છે. તમારું મુખ્ય લક્ષ્ય છે આ ફરીથી તમને નરથી નારાયણ બનાવે છે. આ બેહદનો પાઠ બેહદના બાપ જ ભણાવે છે. જે જેવું ભણશે એવું પદ મેળવશે. બાપ તો પુરુષાર્થ કરાવે છે. પુરુષાર્થ ઓછો કરશે તો પદ પણ ઓછું મેળવશે. ટીચર પણ સ્ટુડન્ટને સમજાવશે ને. બીજાને જ્યારે આપ સમાન બનાવે છે ત્યારે ખબર પડે છે કે આ સારી રીતે ભણે અને ભણાવે છે. મૂળ છે જ યાદની યાત્રા. માથા પર પાપોનો બોજો ખૂબ છે. મને યાદ કરો તો પાપ ભસ્મ થાય. આ છે રૂહાની યાત્રા. નાના બાળકોને પણ શીખવાડો કે શિવ બાબાને યાદ કરો, એમનો પણ હક છે. એને સમજશે કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરવાના છે. ના, ફક્ત શિવ બાબાને યાદ કરશે. મહેનત કરવાથી એમનું પણ કલ્યાણ થઈ શકે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ.
રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, નરથી નારાયણ પદ પ્રાપ્ત કરવા માટે બેહદના બાપ પાસેથી બેહદનો પાઠ ભણીને બીજાઓને ભણાવવાના છે. આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. બીજું, લોભ મોહની જે રગો છે એને કાઢવાની મહેનત કરવાની છે. પોતાના ચરિત્રને એવું સુધારવાનું છે જે કોઈ ભૂત અંદર પ્રવેશ થઈ ન શકે. આજનું વરદાન, ભગવાન અને ભાગ્યની સ્મૃતિથી બીજાઓનું પણ ભાગ્ય બનાવવા વાળા ખુશનુમા ખુશનસીબ ભવ. અમૃત વેલાથી લઈને રાત સુધી પોતાના ભિન્ન ભિન્ન ભાગ્યને સ્મૃતિમાં લાવો અને આજ ગીત ગાતા રહો, વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય. જે ભગવાન અને ભાગ્યની સ્મૃતિમાં રહે છે તે જ બીજાઓને ભાગ્યવાન બનાવી શકે છે. બ્રાહ્મણ એટલે જ સદા ભાગ્યવાન, સદા ખુશનસીબ. કોઈની હિંમત નથી જે બ્રાહ્મણ આત્માઓની ખુશી ઓછી કરી શકે. દરેક ખુશનુમા ખુશનસીબ છો. બ્રાહ્મણ જીવનમાં ખુશી જવી અસંભવ છે. ભલે શરીર ચાલ્યું જાય પરંતુ ખુશી જઈ નથી શકતી. સ્લોગન, માયાના ઝૂલાને છોડી અતિન્દ્રિય સુખના ઝૂલામાં સદા ઝૂલતા રહો. ઓમ શાંતિ.